જાતા રોવા કાઢ્યો ને લોક બધા લજવાયા યશોદાજી મનમાં મૂ જાણા યશોદાજી મનમાં મૂ જાણા શું થશે હવે ભાઈ ભાનુડો તો હસીને બોલ્યો ધીરજ દર્દી પછી કનૈયા નો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ. છેલ્લું ખાલી એક જ અંતરાનું કનૈયા નું ગીત હમણાં બહુ ચાલે છે એટલે ખાલી કનૈયા મુરલી વાળા રે વાલી રા મુરલી વાળા રે હા મુરલી વાળા રે વાલી રામ મુરલી વાળા રે
મુરલી વાળા રે તા તમે લાગો વાલા 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 તમે મને લાગો વાલા રે માલીડા મુરલી વાળા રે અનયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે અનયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે અનયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા વાલીડા મુરલી વાળા વાલીડા મુરલી વાળા વાલીડા સદગુરુ મહારાજ કી વિષ્ણુ કનૈયા લાલ કી મેં કરણ દાદા કી હાજલ દાદાની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ સંત સુતા ભલા ભક્ત જે ભૌમમાં પીર પોઢ્યા જ્યાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોદતી ગામ ગામે કઈક કવિઓ તણા ભવ્ય ઉર ભાવની જ્યાં વહેતી સદાય સાહિત્ય સરણી તો ભારતી માતના ખોડલે ખેલતી ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી. કચ્છને આ પવિત્ર ભૂમિ એવાય ભારા પર હર ભજવો હક બોલવો દોનો બાતા અવલ નરને કદીને ઉતરે પછી આઠો પોર અમલ જ્યાં સાધના થઈ હોય જ્યાં બંદગી થઈ હોય એવી હાજલ દાદાની ચેતન સમાધિ વિશ્વનું ભજન સાહેબ આ જગ્યામાં પડ્યું છે એમ કહી તો કઈ ખોટું નથી. એમાં વર્ષોથી દેવજી દાદા અહીં સાધના કરે લઘુ મહંત આખા કચ્છમાં જ્યાં જ્યાં સંતવાણી હોય ત્યાં જગ્યાના પ્રતિનિધિ તરીકે પરમવંદનીય પૂજ્ય ભરત દાદાની ઉપસ્થિતિ હોય ઉપસ્થિતિ માત્ર નહીં પણ જ્યાં સંતવાણી હોય જ્યાં સંતવાણી જ ગવાતી હોય ત્યાં ભજનીકોને પ્રોત્સાહન આપે એવા પૂજ્ય બાપુ અહીં બિરાજમાન મહેશગીરીજી અન્ય વંદનીય સંતો અહીં ઉપસ્થિત છે. વાદો સતો તો ગણપતિ વંદના દ્વારા આજના સંતવાણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પિતૃ તર્પણના દિવસોની આજથી શરૂઆત દાદા. સંસારી માણસો આપણે આપણા પિતૃ અને શ્રાદ્ધ નાખતા હોઈએ તો સાહેબ સંતોની એક પરંપરા છે. ઘણા વર્ષો પહેલા અમારું ચારણોનું ગામ ધરપરા અમે ગૌરવ લઈએ સામજીભાઈ દિવસના સંમેલન ભરાણું સુધારા વધારા સમાજમાં અત્યારે કરવાના ઘણા નીકળે છે ને જીતુગીરી એમાં વાત આવી કે ભાઈ શ્રાદ્ધ બંધ કરી નાખો. શ્રાદ્ધ શું કામ? બ્રહ્મલીન સમૃદ્ધિ વિધિ તો સમો ઘડ્યો ને બીજો ઘાટ શ્રી નારાયણ પ્રેમે નમું હવે તો સ્વર આલમ સમ્રાટ. રાત્રે બાપુની સંતવાણી દિવસના જે કાંઈ ચર્ચા થઈ એ ડોહે સાંભળી લીધેલી અને રાત્રે બોલ્યા કે ભાઈ અહીંયા મેં એવું સાંભળ્યું છું કે પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિ આ બધું પિતૃઓ પાછળ ન કરવું બાપુ. એ રાત્રે મહેશગીરીજી ડોહો એટલું બોલ્યા હતા કે અમે સાધુઓ સાહેબ શ્રાદ્ધ કરીએ છીએ અમારા જે કાંઈ પૂર્વજો હોય ને જે મહંતો હોય જે કાંઈ જે સાધના કરી ગયા હોય જે બંદગી કરી ગયા હોય અમારી સાધુ પરંપરામાં અમે જો આ કરતા હોય ને એ પરંપરા અહીં કે હાજલ દાદાની જગ્યામાં આજ પહેલો દિવસ શ્રાદ્ધનો અને જળવાઈ રહી છે. અહીં પૂજ્ય બાપુને મહંત બે મહંતોને તો હું વંદન કરું પણ આપ જે કઈ આહીર સમાજ ચાણ સમાજ રબારી સમાજ અઢારે વર્ણો જે અહીંયા આવ્યા છો ને આ દાદાની તિથિમાં શ્રાદ્ધની અંદર હાજરી પુરાવા સાહેબ આ મોટામાં મોટું આપણું આજનું બેનિફિટ છે અને આજના કાર્યક્રમનું જમા પાછું છે. ઘણા એમ કે ભાઈ દિવસના સંતવાણી
હવે જો ભાઈ, આપણે આ માણસ, આપણે આ બે પગવાળો માણસ છે ને, એની સગવડ ખાતર બધું કરે છે સાહેબ. રાત્રે ભજન ગવાય નહીં, રાત્રે ભજન થાય. અને એમાં કોઈ ઉભો થઈને ના પાડી દો. અને ભજન તો ગમે ત્યારે જ કરી શકો તમે. પણ હું મારી જાતને ભાગશાળી માનું છું કે વર્ષો પછી, વર્ષો પહેલા દેવજી દાદાનું આમંત્રણ અહીંયા આવ્યો હતો. ઘણા બધા ભજનીકો હતા એ વખતે, પણ આજ આખી જિંદગી ખોટું બોલી બોલી બોલીને ધંધો કર્યો છે ને, એ વાણી અભણાણી છે ને, પવિત્ર કરવા માટે હું આ પાવન જગ્યામાં ચેતન સમાધિઓને માથું ટેકવા આવ્યો છું. રૂપિયા તો ઠીક છે, હવે રૂપિયા તો મુનિ બદનામ હોય સાહેબ એક કલાકના 3 કરોડ રૂપિયા લે, એવું નથી. પણ ક્યારેક દિવસો એવા ઉગે છે. ગઈકાલે જો પ્યાલો મેં પીધો ભરપૂર બાબુભાઈ ગાતા હતા ને, મને આહા બહુત ઉનકી યાદ આતી હૈ જિનકા જમાના કરે અફસોસ, બાબુભાઈ રાણપુરા યાદ આવે સાહેબ. એવો અલગાર યાદમાં બધાને ખબર છે. એ માણસે ખાલી સાહિત્ય કર્યું નતું, ખાલી ભજન ગાયા નતા. એ ગઈકાલે શામજીભાઈ વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ, રામ કૃપા કૃપા રઘુવીર કી આજીવન વ્રતધારી હે, અને કથા સાર સતસંગ સુનાવત રામાયણ અર્શધારી હે, અને કવિદાદ કાગ કી કવિતા કે પ્રેમી ચારણ કે હિતકારી હે, તો મતિ ઉદાર દયાલુ દિલ કે મોરાર વો બાપુ મોરારી હે. ઈ ગઈકાલે સાહેબ હાજરી આપવાનું થયું, બે જગ્યાએ હાજરી. સુરેન્દ્રનગર થી આમંત્રણ આવ્યું, પૂજ્ય બાપુ આવે છે ને આપ આવો દર્શન કરવા માટે. ક્યારેક ક્યારેક બેટરી ચાર્જિંગ કરવી પડે સાહેબ, આ બેટરીને ઉતરી જતા વાર નથી લાગતી. તમે આજુબાજુના અહીં ગામડામાં રહ્યો છો ને, ક્યારેક 15 દિવસે મહિને દોઢે મહિને આ જગ્યામાં આવો ને, એટલે તમારી આ આત્માની બેટરી ઉતરી ગયો ને, એ ચાર્જિંગ થાય છે સાહેબ. આ એટલા માટે જગ્યાઓ છે. આ એમને એમ ભેડું નતું, આ કઈ ચેતના મને તમને ખેંચે છે. રસ્તામાંથી માણસો હાલ્યા આવતા હતા, 2-5ને અમે કીધું ગાડીમાં આવી જાઓ કે નહીં અમે હાલીને જવાના છીએ. સાહેબ આ કઈ ચેતના કામ કરે છે. પૂજ્ય મોરારી બાપુ કાલ બોલ્યા, બાબુભાઈ રાણપુરા એવો અલગારી આત્મા, એક માર્ગી જેને કચ્છ મિત્રમાં આવે છે લખાણ. બાપુ કાલ બોલ્યા, 1/2 કલાક બોલ્યા હતા એમાં. હવે એની તો શું ડાયરેક્ટ સીધા છેડા છે, એમાં કઈ કહેવાનું આવતું નથી. પણ એને બહુ સારી વાત કરી કે એક માર્ગી તો અમે છીએ, કારણ કે સાધુ છે ને, માર્ગી સાધુ હોય. બાપુ બહુ એને સારી વાત કરી. પણ આ આત્મા એવો હતો, પ્યાલો જેને પીધો એના પરિણામ છે. પ્યાલો પીધા પછી માણસ જયારે એવું વર્તન કરે, એનું જીવન બોલતું હોય, ઠેઠ મહુવાથી વિશ્વવંદિત સંત પૂજ્ય મોરારી બાપુને અહીં સુરેન્દ્રનગર આવવાની ફરજ પડે, ખેંચાણતા સાહેબ આ પ્યાલા પીધાની તાકાત છે, આ ભજનની તાકાત છે. એટલે આ બધી એવી ચેતન સમાધિઓ છે, ચેતન જગ્યાઓ છે, જ્યાં જ્યાં તમને મને ક્યાંય મુજારો થાય, કોઈ અટક્યા ઉકેલી ન હકે, ત્યારે તમે આ જગ્યામાં આવી અને માથું ટેકવીને કોઈકની 2 આહુડા પાડીને પ્રાર્થના કરજો, સાહેબ તમને રસ્તો ન મળે ને તો અહીં ભજન ન થયું, ભલા મને થયું ન થયું. આ ઈ ચેતન, પણ વિશ્વાસ શ્રદ્ધા. ભાઈ બાબુભાઈ છેલ્લે વાત કરી કે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા, નથી તું નટવર નાનો જલ્દી ડાયો થા. ડાયો થા એમ કીધું એટલે એનો અર્થ એ જો કૃષ્ણ ગાંડા હતા, સીધો અર્થ. સામજીભાઈ કવિને કેવું પડ્યું, ભાઈ ડાયો થા એટલે ડાયો કેને કહેવાય? હું એમ કહું કે બાબા ઉસ્તાદ થોડાક ડાયા થાવ, એનો અર્થ કઈક ડાયા નથી, ગાંડા છે કઈક છે. હું જાહેરમાં કહું છું કે કૃષ્ણ ગાંડા હતા. શું કામ? નંદ બાબા ને નેહડે સાહેબ, એને એટલો બધો પ્રેમ મળ્યો હતો ને વાદો છે. અડધી રાત ને ટાણે સાહેબ મથુરાની જેલમાં જન્મ થાય, અને વાસુદેવ ચારે બાજુ નજર કર્યા પછી એને એમ થાય કે મારા લાલાને મારે ક્યાં લઈ જાવો. તેથી આહિર નો નાનો એવો નેહડો યાદ આવ્યો, નંદ બાબાનો નેહડો યાદ આવ્યો હશે. કવિને લખવું પડે, આહિર કુડ અવની ઉપર હમીર નહોત હયાત, તો દેવકી જીનો દીકરો કંસના હાથે કપાત, અને ગોકુળ કેરા ગોંદરે જો ન હોત આહિર નાંદ, જાદાઓ કેરું જગતમાં બાપુ કોઈ ફૂટત નહીં ફરજંદ. આ લખવું પડે એ નંદ બાબાનો નેહડો, અને મા જશોદાનો પ્રેમ નાનો બાળક સાહેબ. અને બાળકને મારો તમારો ઘર ઘરનો અનુભવ છે, વધુ પ્રેમ આપો ને એટલે બાળક ચાગલું થાય, બાળક ગાન પણ કરે, અને ગાંડું ત્યાં થાય જ્યાં વધારે પ્રેમ મળે ત્યાં.
સાહેબ મોટા ગાડા થાય છે તો આ તો અલૌકિક પ્રેમ હતો. અને એ કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ રોકાણો, 2 મિનિટની વાત કરીને મારે ભાઈ કિશોરભાઈને રજૂ કરવા છે. વાત તો લાંબી છે પણ અત્યારે સમય નથી, કારણ કે હું હંમેશા સંતવાણીને, કારણ કે હું એ મારી બેટરી ચાર્જિંગ કરવા જાઉં છું, ખાલી રૂપિયા લેવા નથી નીકળ્યો ઘરેથી. ક્યાંક અમુક જગ્યાએ અમુક ભજનિયા, કારણ કે ભજનનો અત્યારે દુકાળ પડ્યો છે, આવા કંઈક ઠેકાણ અને આવા આયોજન હોય એટલે કંઈક મોજ કરી લઈએ છીએ. પણ કવિ રસખાન લખે છે કે મા જશોદાનો લાલો, જે કૃષ્ણની નાની ઉંમર હાથમાં રોટલી લઈ ગઈ છે, ઠુમક 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 સાહેબ, મા જશોદા આંગણામાં અખિલ વિશ્વનો માલિક નાચ્યો હશે, આટા મારતો હશે ને, એ ખોરડું ભાગશાળી કેવું હશે, તમે કલ્પના તો કરો, ખાલી અહીં બેઠા બેઠા કલ્પના કરો તમે. જન્મ જન્મ મુનિ જતન કરાહે, અંત સમય પ્રભુ આવત નાહી. ભરત બાપુ કદાચ આવે ખરો, મળે ખરો, ન પણ મળે, પણ જેને ઘેરે આવ્યો હશે યારો કેટલા ભાગશાળી, નંદબાવો કેટલા ભાગશાળી, ગોપીઓ કેટલી ભાગશાળી. જય કનૈયાને મેળવવા માટે શેષ મહેશ સુરેશ તાહુ નિરંતર ગાવે, અને તાહી આહિર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. જે કનૈયાને મેળવવા માટે થઈને સાહેબ બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્તુતિ કરવી પડે, એને એ ગોકુળમાં આહિરોની દીકરીઓ એમ કહે કે હે કનૈયા, તું ઠુમક ઠુમક નાચ તો અમે તને મય અને માખણ દઈએ, અને અખિલ વિશ્વનો માલિક નાચતો હોય. એ ભાગશાળી કેટલા છે. પણ કૃષ્ણ લાગતો તો કેવો કે દૂર ભરે અભિ શોભિત શ્યામ. એક બીજી ચોખોડ કરી દઉં, ગોકુળમાં જ્યાં સુધી કૃષ્ણ રોકાણા ત્યાં સુધી એની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી ગાયોને આ વિશ્વમાંથી સુખી ન કરું. ગાયો જ્યાં સુધી, પધારો દાડા પધારો, તાળીઓથી આપણે વધાવીએ. અમારો ઐતિહાસિક ગામ જ્યાં દાડાના બહેણા છે દિલીપ દાડા, એમની હારે વંદનીય સંતો અહીં પધારી રહ્યા છે. હું ઘણી વાર કહું છું કે આ સમાજની મોઘામાં મોઘી મૂલી હોય, મૂડી હોય ને મારીને તમારી, તો આ દેશના સંતોષ સાહેબ. પણ એ કૃષ્ણ લાગતો તો કેવો કે દૂર ભરે અતિ શોભિત શ્યામ, તેસી બની શિર સુંદર ચોટી, અને ખેલત ખાત ફીરે અંગના, પગ પેંજની બાજતી પીલી કછોટી, અને તા છબીકો રસખાન, બિલોકટ બારીએ કામ કલાની જ કોટી. તો કાગ કે ભાગ બડે સદની, હરી હાથ છે લે ગયો માખણ રોટી. કાગડો ભાગશાળી છે કે હરીના હાથમાંથી રોટી પડાવી જાય, અહીંની દીકરીઓ ભાગશાળી છે. એ કૃષ્ણને માનવાવાળો સમાજ બેઠો હોય, ભગવતીઓને માનવાવાળો સમાજ બેઠો હોય, જે જગ્યામાં સાધના જ્યાં બંદગી થઈ છે સાહેબ, એવી આ પવિત્ર જગ્યામાં આપણે બધા અહીં માથું ટેકવા માટે આવ્યા છીએ. જીતુગીરીનો ફોન આવ્યો કે ભરત દાદાનો અને દેવજી દાદાનો આદેશ છે, તમારે આવવાનું છે. અમુક જગ્યા માટે અમે તલપતા હોય છે, કાર્યક્રમો બહુ કર્યા 30-35 વર્ષથી જ, આમાં જે કંઈ એની કૃપાથી આવેલું છે ને હલવ્યું છે, પણ અમુક જગ્યાના આમંત્રણ આવે ને એટલે એમ થાય કે ભાઈ ભાઈ રૂપિયો તો ઠીક છે, એ જગ્યાએ ગોણ થઈ જાય છે પૈસો. મેં તમને કીધું ને મુનિ બદનામ હોય 1 કલાકમાં 3 કરોડ કમાય છે. પણ ક્યાંક આવી ચેતન સમાજનું આમંત્રણ આવે, ક્યાંક ભગવતી બેઠી છે એવી, જેને કહેવાય કે આ વિસ્તારમાં એવી, હમણાં જ આમંત્રણ 29 તારીખના મોજ કરવાના છે. જોગણીનાર ભગવતી યા દેવી સર્વભૂતેષુ, ભગવતી જોગણીનાર રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમો, આ બધા ઠેકાણા છે ને મારા તમારા સાહેબ, થાક ઉતારવાના ઠેકાણા છે. સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ ભરડો લે, અને હું તમને કહું છું કે જ્યારે તમને એમ થાય કે હવે તો હદ થઈ, હવે તો થાક લાગ્યો છે, અને એ થાક ઉતારવા માટે કોકદી આ જગ્યાએ હાજર દાદાની આ જે ચેતના સચેતન સમાધિઓ છે ને, એમાં આવજો સાહેબ, જિંદગીના થાકમાંથી તમને હળવા ન કરી દે ને તો અહીં ભજન થયું ન થયું. એક ભજન ગાવા વાળાને આનંદ આવતો હોય, ભજન સાંભળવા વાળાને આનંદ આવતો હોય, તો જેને ભજન કર્યું હશે એનો આનંદ કેવો હશે સાહેબ? આનંદ નહીં, જેને નિદાનંદ તમે નું કહીએ ને એવો આનંદ ભજન જ આપી શકે ને એવા રૂડિયા ભજનિયા લઈ. અને ગુજરાતનો ગર્વો ગાયક સાહેબ, ગર્વો ભજનિક. ભજનને કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી, ભજનને કોઈ વિસ્તાર સાથે સંબંધ નથી સાહેબ, કલાને કોઈ સીમારાન હોય. પણ એવા પરિવારમાંથી આવે છે કે જે પરિવાર એનો એનો પરિવાર નહીં, એની આખી જ્ઞાતિ ભજનાંદી હોય છે.
એવા આપણે સૌના આદરણીય વર્ષોનો જનો એક રંગ. આજે આનંદ એ છે કે આ બધા જે સ્ટેજ પર જોવાનિયા અને બબાને જોવું ને હારું લગાવવાની વાત નથી, પણ આ માણસે એનો કલર નથી બદલ્યો યાર, વખાણ નથી કરવાનું. મારી એની પાસે મેં 10 રૂપિયા કોઈ દી નથી લીધા, કદાચ આપ્યો હોય શું કાંઠ ચારણ તરીકે આપી શકું, અને મારો આપવાનો અધિકાર છે એનો લેવાનો અધિકાર છે. પણ નકા તો સાહેબ ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં ભરના દીકરા પીર થઈને પૂજાય, એવા દો રંગા ભેડાને બેસીએ એમાં પત. પણ ક્યાંક બેઠક હોય ને અમુક વ્યક્તિને જોઈએ એટલે આમ આનંદ આવે, એવી તાજગી આવે ને એવી મોજ આજ કરવાની છે. એટલે આપ તાળીથી બતાવો કિશોરભાઈ વાઘેલા. બોલે રામચંદ્ર ભગવાન નકલંકી નાથ કી, રામદેવજી મહારાજ કી, ગુરુદત્ત કેનારી મહારાજ કી, નવનાથ સિદ્ધ ચોરાસી, માં જગ્યા બહુ મની રે, મેકણ દાદાની રે, સર્વે શક્તિ માત કી, સબ સંતન કી, સત્કબીર સાહેબ કી, ઓ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, આસન સહિત અસમાન હંસો આવ્યો ગયો, આસન સહિત અસમાન હંસો આવ્યો ગયો, યોગ વિયોગ થી અપાર હતો ત્યાંનો ત્યાં રહ્યો, યોગ વિયોગ થી અપાર હતો ત્યાંનો ત્યાં રહ્યો, અમરાપુર માં સ્થાન પછી અમર થઈ નામો, સખી સુખ સાગર નિમાં નિમક મટીને નિરુવો, સખી સુખ સાગર નિમાં નિમક મટીને નિરુવો, ગોતન હારો થયો બેલ, નારી કે નર નારીઓ ગોતન હારો થયો બેલ, નારી કે નર નારીઓ આપે થયો અદ્વૈત, ખોણણ હારો જ ખોવાઈ ગયો, આપે ખોડણ હારો જ ખોવાઈ ગયો, સદગુરુ મંગલ રૂપ એ લમય સો દિનો, સખી અવિચળ ધણી ની હત્યાશ ઈ મરના પેલા મળી ગયો, અવિચળ એ ધણી ની હત્યાશ મરના પેલા મળી ગયો, દાસ સવો દો ઘાટ
ભાંગી ને ભૂકો થયો વિદેહ મલક નિવાસો સૌને કયો સખી વિદેહ મુલક નિવા સંદેશો સૌને કયો ઓ
બાણું લક રાણી
તમારા મહેલો